વર્ષોથી જૂનાગઢમાં પરંપરાગત યોજાતા શિવરાત્રીના મેળાને બે વર્ષથી કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું, પરંતુ આ વર્ષે સંક્રમણમાં ઘટાડો થતાં મેળો યોજવા માટે રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખને તમામ ગાઇડલાઇનનું પાલન કરવા સાથે મંજૂરી આપવા રજૂઆત કરી છે. આ અંગે ડેપ્યુટી મેયર ગિરીશ કોટીચાએ નિવેદન આપ્યું હતું. આજ રોજ જૂનાગઢના અમારા ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, નેતા દંડકશ્રી સાથે ચેરમેનશ્રીઓ, પાર્ટીના અધ્યક્ષ, મહામંત્રી બધા સીએમ સાહેબ પાસે શિવરાત્રિના મેળાનું આયોજન થાય એના માટે ખાસ સાહેબ પાસે આવ્યા હતા. ત્યારે છેલ્લા બે વર્ષથી એટલે કે કોરોનાના હિસાબે 2020 અને 2021માં આપણે શિવરાત્રિનો મેળો નથી કરી શક્યા, પરંતુ અત્યારે જ્યારે કોરોનાની મહામારી ઓછી થતી જઈ છે એને ધ્યાનમાં લઈને જ્યારે આખે આખા દેશની આસ્થા જૂનાગઢ અને ખાસ કરીને શિવરાત્રિના મેળા સાથે જોડાયેલું હોય છે, ખૂબ મોટી સંખ્યામાં આખા દેશમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને વર્ષોથી એક પરંપરા છે શિવરાત્રિના મેળાની, ત્યારે સીએમ સાહેબને આજે મળ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં લઈ અને બે દિવસમાં નિર્ણય કરવાના છે. આજે જૂનાગઢના બધા પદાધિકારીઓ કે જે હમણાં જ 31મી તારીખે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક આ બધાની નિમણૂક થઈ, આજે અમે સીઆર પાટીલ સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને ખાસ મળવા આવ્યા છીએ. અમારે જૂનાગઢની અંદર શિવરાત્રિનો મેળા, અમારા બધા પદાધિકારીઓની પણ ઈચ્છા છે કે ભલે સરકારની જે ગાઈડલાઈન આવે એ પ્રમાણે પણ આ વખતે મેળો ચાલુ કરવા દે. કાલે જ શિક્ષણ મંત્રીએ પણ જાહેરાત કરી છે કે કેજીથી માંડીને સ્કૂલો પણ બધી ચાલુ કરવાની છે. આ મેળો જૂનાગઢનો એવો છે કે શિવરાત્રિના મેળો ગરીબ માણસો અને મજૂર માટેનો મેળો હોય છે. ખાસ અમારી જૂનાગઢની ધરતી નરસિંહાની નગરી છે, જ્યાં દત્ત અને દાતાર બિહારે છે અને સાધુ સંતો જે મિની કુંભ મેળો કહી શકાય ને એવો અમારો મિની કુંભ મેળો હોય છે. આખા દેશના સાધુ સંતો આવતા હોય છે, રવેડી હોય છે, જ્યાં રાતના શિવરાત્રિને દિવસે મુરગી કુંડની અંદર રાતે 12 વાગે સ્નાન થાય છે. અને કહેવત એવી છે કે પેલા શંકર ભગવાન સ્નાન કરે છે એટલે પાણી એની મેળે હલવા માંડે છે અને પછી બધા સાધુ સંતો એમાં સ્નાન કરતા હોય છે. આ 3-4 દિવસના મેળામાં આખા ગુજરાતમાંથી ને હજારો માણસો નહીં, લાખો માણસો આવે, લગભગ 15 લાખ માણસ આવતું હોય છે. દર વખતે ત્યાં આવો એટલે તમારે જમવાનું ફ્રી ઓફ હોય છે.